गर्ल्स भूकंप ने बात करी थी आपने के नहीं, आइडिया छे के नहीं? नहीं सर, ओके, नहीं। तो जब भूकंप ने बात छे, भूकंप नु शू छे के पूर्वानुमान करी सकू शक्य नहीं। कोई भी वस्तु होय, हां, कोई कुदरती आफत होय तो आपने पूर्वानुमान के आपने आफत आवे पहला आपने माहिती मळी जाय, पण भूकंप ने એવું છે કે એનું પૂર્વાનુમાન જે કરવું છે એ શક્ય છે? હજી સુધી શક્ય બન્યું નથી વૈજ્ઞાનિકોના। આપણે ઘરની અંદર ત્યાં નહોતા પોગ્યા કી થઈ ગયું તું સર, ના ના, હજી ક્યાંથી બાકી છે? ક્યાંથી ઘરની અંદર ઓલો છોકરો નથી? બાકી છે? હા બસ, ના નહીં, હા બસ બસ બસ, હા, અહીંયાથી બાકી છે। હા ઓકે, ચલો શરૂ કરીએ। એ શું કહે છે કે વીજળી કે વાવાઝોડું હોય, ગાજવીજ હોય, તો તમે ઘરની અંદર હો તો શું કરો? આપણે જોઈએ બહાર હોય તો કોઈ ખુલ્લા સજા હોય, છાપરા હોય, હા, ગોડાઉન હોય, ગેરેજ હોય, તો પછી કાર હોય, બંધ હોય, ખુલ્લી જગ્યાએ કાંઈ રહેવાનું નહીં, મોટા વૃક્ષોનો આશરો નહીં લેવાનો, જંગલમાં હોતો ને મેદાનમાં હોતો શું કીધું તું કે આપણે ઉપડક જેસે બેસી રહેવાનું છે। ઈ આપણને હુમલો કરનાર, સામેની વ્યક્તિ હુમલો કરનાર કરે એના માટે શું થાય, નાનું લક્ષ્ય બની જાય, શું બની જાય, એક નાનું લક્ષ્ય બની જાય છે। હવે ઘરની અંદર હોય તો શું કરશો? જો ઘરની અંદર હોય તો પેલો છે વીજળીથી ચાલતા ઉપકરણો તમે બંધ કરી દેવાના, શું કરી દેવાના, વીજળીથી ચાલતા ઉપકરણો જે છે બંધ કરી દેવાના। કયા ઉપકરણો કે જેનો આપણે વીજળીમાં ઉપયોગ કરીએ છીએ? કમ્પ્યુટર છે, ટીવી છે, પછી લેન્ડલાઇન ફોન જે આવે ને વાયર સાથે કનેક્ટ કરેલો, હા, એ લેન્ડલાઇન ફોન છે, મોબાઈલ જે વાયર સાથે કનેક્ટ કરેલો લેન્ડલાઇન ફોન છે, એ જે છે એ ઉપકરણો શું કરી દેવાના છે આપણે? બંધ કરી દેવાના, કાં તો મેઇન ફ્યુઝ કાઢી નાખવાનો। પણ તમે વીજળીની લાઇટો કે બલ્બ શરૂ રહે તો તમને કાંઈ નુકસાન છે નથી, પણ આ જે છે તમે જેના સંપર્કમાં આવતા હોય વાયરના એ બધું શું કરી દેવાનું? બંધ કરી દેવાનું, હું કાંઈના વાયરો બંધ કરી દેવાના કે મેઇન ફ્યુઝ કાઢી નાખવાનો, કારણ કે તમે જેના સંપર્કમાં હો વાયરમાંથી પેલા વિદ્યુત પ્રવાહ પસાર થઈને તમે ફોન પકડ્યો હોય તો ફોન દ્વારા તમને બી કરંટ લાગી શકે છે, એટલે એ બધી લાઈનો જે છે એ બંધ કરી દેવાની છે। વીજળી ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર ત્રાટકી શકે છે। તમને યાદ છે કે વીજળી વિદ્યુત ભારનું વિભારણ કરે છે, વિભારણ કરે શું એટલે જે વિદ્યુત ભાર છે એની અંદર પ્રવેશી જાય છે, સુવાહક જે છે, સુવાહક, આ બધી વસ્તુ કેવી હોય? સોરી, આ બધી વસ્તુ જે હોય છે એ લોખંડની, લોખંડ છે, ધાતુના તાર છે, એ બધા શું હોય છે? વીજળીના સુવાહક હોય છે, એટલે ગમે એની ઉપર જે છે આકર્ષિત થઈ શકે છે, ત્રાટકી શકે છે। ગાજવીજ સાથેના તોફાન દરમિયાન આ બધાનો સંપર્ક ટાળવો જોઈએ। મોબાઈલ ફોન તથા કોર્ડલેસ ફોનનો ઉપયોગ કરવા સલાહ કરી છે, કે તમે મોબાઈલ ફોન કે કોર્ડલેસ ફોનનો જે છે ઉપયોગ કરી શકો છો એ સલાહ કરી છે। તેમ છતાં જે લોકો દોરડા વાળા લેન્ડલાઈન ફોન ઉપયોગ કરે છે તેને ફોન કરવો સલાહ કર્યો નથી, એટલે જે સામે વાળી વ્યક્તિ એટલે બીજો પર્સન કે જે એ બી લેન્ડલાઈન ફોન ઉપયોગ કરે છે, દાખલા તરીકે આપણે ગાજવીજ થતું હોય, વીજળી થતી હોય, વરસાદ થતો હોય, વાવાઝોડું થતું હોય, તો આપણા પડોશમાં રહેતા હોય, આપણે થોડાક દૂર રહેતા આપણા કોઈ કઝિન હોય કે કોઈ રિલેટિવ હોય, કે કોઈ ફ્રેન્ડ હોય, આપણી પાસે જે છે કોર્ડલેસ ફોન હોય, કોડ વગરનો કેવો હોય, લેન્ડલાઈન ફોન ના હોય, સ્માર્ટફોન હોય, કોર્ડલેસ ફોન હોય, પણ સામે વાળી વ્યક્તિ જે છે એની પાસે લેન્ડલાઈન ફોન હોય તો એને ફોન કરવું સલાહ કર્યું નથી। એનું કારણ શું છે? આપણે અહીંથી એને ફોન કરીએ, એની રિંગ વાગે, એ રિંગ તો ફોન તો ઉપાડવાનો જ છે, કારણ કે એની જે વીજળીની લાઈન કેવી છે, શરૂ છે, એની જે વીજળીની લાઈન જે છે એ શરૂ છે, એટલા માટે એને જે છે કરંટ લાગી શકે છે। અને વીજળી જે ત્રાટકે ને ઘરની માથે, એટલે શું થાય કે ધાતુના વાયર, વીજળી ત્રાટકે એટલે ક્યાં જવાનું ઘરમાં, તો ધાતુના વાયર એટલે વાયર ઉપર જ ચડે, શું, ધાતુના વાયર ઉપર જ, ધાતુના વાયર માંથી વીજળી ચડે છે, વિદ્યુત પ્રવાહ ખૂબ વધારે હોય, શું હોય, એ જે વિદ્યુત પ્રવાહ છે એમાં વીજભાર, વીજભાર કેવો હોય, બહુ વધારે હોય છે, એ બહુ વીજભાર વધારે હોવાના કારણે શું થાય
ઘરના બધા ઉપકરણો ને બાળી નાખો. ઘરના જે છે એ વિદ્યુતની લાઈનો પર ચડી છે તો શું થાય, ઘરના બધા ઉપકરણો ને શું કરી નાખે છે, બાળી નાખે છે. અને જો કોઈ ઇન્સાન છે, કોઈ પ્રાણી છે, એના ઝપેટમાં આવી ગયો હોય, એના સંપર્કમાં આવી ગયો, તો એનું એનું મૃત્યુ થઈ જાય. મોટા ભાગે જો વીજળી પડે એટલે જે જગ્યાએ પડી હોય એ જગ્યાએ પ્રાણીઓ હોય કે ઇન્સાન હોય, એ જગ્યાનું મૃત્યુ થઈ જાય. અને વૃક્ષ હોય તો સુકાઈ જાય ઉભા ઉભા, તમે જોયું છે ઉભા ઉભા બળી જાય, આપણે કહીએ ને સુકાઈ જાય, બળી જાય ઉભા ઉભા. એટલે વીજળી જે છે વીજભાર જે છે બહુ વધારે પ્રમાણમાં હોય છે. એટલે સામેવાળા વ્યક્તિ પાસે કોર્ડલેસ ફોન હોય તો એ બી સલાહ ભર્યું નથી કે કોલ કરવો. વહેતા પાણીનો સંપર્ક ટાળવો, ટાળવા માટે ગાજવીજ વાળા તોફાન દરમિયાન નાહવાનું ટાળવું જોઈએ. જો વહેતા પાણીનો સંપર્ક ટાળવો જોઈએ, વાશા માટે, કારણ કે આજુબાજુ તમારા થાંભલા હોય, વાયરો પડી ગયેલા હોય, તો પાણી છે વિદ્યુત શું વાગશે, તમને કરંટ લાગી શકે છે. એટલે વહેતા પાણીનો જે છે સંપર્ક ટાળવો જોઈએ, નાહવાનું બી ટાળવું છે. ટીવી કોમ્પ્યુટર જેવા વીજળીથી ચાલતા સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય છે તેવો કોઈ નુકસાન કરતા નથી. જે લાઇટો હોય છે, વીજળીની બલ્બો હોય છે, એ ચાલુ રાખી શકાય છે, એ નુકસાન કરતા નથી. કે પછી એ બી ના રાખ, આપણે બેટરી તો તમારી પાસે હોય, બેટરી છે એ બી રાખી શકો છો. પછી મીણબત્તી છે એ બી તમે રાખી શકો છો, જો આવું કોઈ સંજોગે થયું હોય. આ જે છે ઘરની અંદર બચવા માટે સુરક્ષિત રહેવા માટેના પગલા હતા, કે તમે ઘરની અંદર કઈ રીતે સુરક્ષિત રહી શકો છો. હવે નેક્સ્ટ છે, વીજળીના વાહકો કયા કયા હોય છે? વીજળી પડે છે તો શેની માથે પડે છે, અને વાહકો કયા કયા હોય છે? વીજળીના વાહકો એવા સાધનો છે જે ઇમારતોની વીજળીની અસરથી બચાવે છે. બાંધકામના સમય ઇમારત કરતા ઊંચો એક ધાતુનો સળિયો દિવાલમાં નાખવામાં આવે છે. સળિયાનો એક છેડો હવામાં ખુલ્લો તથા બીજો છેડો જે છે દાટવામાં આવે છે. આ સળિયાને વીજભારને જમીનમાં વહન કરવાનો સરળ માર્ગ છે. એટલે વીજભારને જમીનમાં વહન કરવાનો શું સરળ માર્ગ છે, મેં તમને કીધું. તમે જો મોટા ભાગે જે છે હાલમાં સિટી હોય છે, બધા સિટીઓ હોય છે મોટા ભાગે, હા, એ જગ્યાએ વીજળી પડે ઓછી પડે, શું થાય નેટવર્ક માટે મોબાઈલ ફોન, નેટવર્ક માટે શું હોય છે ટાવર હોય છે. એટલે જે સિટી હોય માણસો વધારે, એટલે મોબાઈલ ફોન વધારો થવા, એટલે કંપની વાળા શું કરે ટાવર નાખી દે, બરોબર. અને ટાવર જે છે બધાના મકાન કરતા કેવો હોય, ઊંચો હોય અને ધાતુ નો. તો વીજળી જેવી ઉપર થાય એટલે શું થાય, એ તરત એ ધાતુમાં આકર્ષાય છે, શું થાય તરત ટાવરમાં, એનો જે વીજળીનો જે વીજભાર છે ત્યાં આકર્ષાય છે, ધાતુના ટાવર, અને ટાવરમાંથી ક્યાં જતો રહેશે ધરતીમાં, અર્થિંગ સ્વરૂપે ક્યાં જતો રહે જમીનમાં જતો રહે. એટલે આપણે બધા સુરક્ષિત છે, જેના ઘર પાસે ટાવર જે છે એ બધા સુરક્ષિત છે. એ કોઈ મોટી ઇમારત નહીં હોય, એક ધાતુની એક પાઇપ જે છે છેક નીચેથી છેક ઉપર એક છેડો ખુલ્લો રાખે, એક છેડો નીચે દાટી દેશે, દાટીતી વખતે મીઠું બી નાખી શકે, બે તાંબાની પ્લેટ બી એમાં નાખી શકે છે. વીજળી જે છે શું થાય છે, એનો વીજભાર એમાં આવે એટલે શું થાય, જમીનની અંદર જે છે જતો રહે છે, અર્થિંગ સ્વરૂપે જમીનની અંદર જતો રહે. પણ જે ટાવર જે છે ને ઘરના, જેને જેના ઘર પાસે ટાવર હોય ને, એ આપણને વીજળી તો બચાવે છે, બચાવે એક જ વસ્તુથી, પણ એનું નુકસાન જે છે બહુ થાય છે. એમાંથી જે વેવ્સ નીકળે છે ને કિરણો, એનાથી બહુ નુકસાન થાય મનુષ્યને, પક્ષીઓને નુકસાન થાય. અત્યારે પક્ષીઓ ઘટવાના કારણે જે છે પક્ષીઓ ઘટવાનું કારણ શું છે, આ જ છે. આ લીધે ટાવરો જે હોય પક્ષીઓ ઓછા થઈ જાય, કારણ કે એમાંથી જે નીકળતા વેવ્સ છે, તરંગો જે છે બહુ જ હાનિકારક હોય, કેવા હોય, બહુ જ હાનિકારક હોય છે. ઓકે ચલો નેક્સ્ટ.
सर रीड करवानु शू शू રીડ કરવાનું કીધું ના ના એ કરું છું ઇમારત તમારા બાંધકામ દરમિયાન વપરાયેલ ધાતુના સ્તંભ વિદ્યુત ભાર અને પાણીની પાઇપ પાઇપો કઈક અંશે આપણને બચાવે છે પણ તમને ગાજવીજવાળા તોફાનમાં દરમિયાન અડશો નહીં આજે ઇમારત જે છે એના બાંધકામમાં જે છે એ આપણે પાણીની પાઇપો નાખી હોય લોખંડની જે છે પછી અમુક અંશે જો તમે અગાસી બનાવે તો ઉપરના સળિયાના ભાગ જે છે ખુલ્લા રહી ગયા વધ્યા હોય એ તો એ બધા જે છે વિદ્યુત ધાતુના સ્તંભ છે પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે શું એ કંઈક અંશે આપણને બચાવે છે કારણ કે આપણા ઘર પાસે બી વીજળી થશે એટલે શું થશે એ વીજભાર તરત ક્યાં એન્ટર થઈ જાય ધાતુના પાઇપમાં એન્ટર થાય આપણને કંઈક અંશે આપણને થોડા અંશે બચાવે છે પણ આપણે એને અડવા જોઈએ નહીં ગાજવીજ દરમિયાન કે તોફાન દરમિયાન આપણે એને અડવા જોઈએ એ સલાહ ભર્યું નથી ઓકે ચલો નેક્સ્ટ ભૂકંપ નું રીડ કરો સર હું કરું છું નસીબ જોકે કેટલીક અંશે આ ઘટનાઓનું પૂર્વાનુમાન કરી શકાય છે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથેના તોફાનની ચેતવણી હવામાન ખાતું કરી શકે છે જો ગાજવીજ સાથે તોફાન થાય તો તેની સાથે વીજળી અને વાવાઝોડું થવાની પૂરી સંભાવના છે માટે આપણને આ ઘટનાથી થતા નુકસાન મળે છે અહીંયા શું કીધું છે કે વરસાદ છે કેવી વાવાઝોડું છે એ પ્રાકૃતિક ઘટનાઓ છે મોટા પાયા કેવો જાનહાની સંપત્તિ નુકસાન કરે છે તો કેટલાક અંશે જે છે આ ઘટનામાં આપણે પૂર્વાનુમાન કરી શકીએ છીએ પૂર્વાનુમાન કરવું એટલે પૂર્વાનુમાન એના પૂર્વ એ વસ્તુ થાય એ ઘટના થાય એના પૂર્વ એટલે એની પહેલા આપણે એની માહિતી મળી જાય કે આ જગ્યાએ આ વસ્તુ જે છે આ ઘટના કુદરતી ઘટના જે છે બનવાની છે એની માહિતી મળી જાય આ વર્ષની પહેલા વર્ષે કઈક વાવાઝોડું આવ્યું હતું આપણને તો મોબાઈલ માં લાઈવ બતાવતા હતા બતાવતા હતા કે નહીં જે તરફ વાવાઝોડું આગળ વધે તો શું થતા મોબાઈલ માં જશે એ લાઈવ બતાવતા હતા કે આ તરફ જે વાવાઝોડું જશે આગળ વધે આ ક્યારે શક્ય બન્યું કે જયારે આપણે ઉપગ્રહો જે છે જયારે આપણે ઉપગ્રહો જે છે પૃથ્વીની પરિભ્રમણમાં જે છે છોડ્યા છે તો ઉપગ્રહોની મદદથી આ શક્ય બને છે શું કે ઉપગ્રહોની મદદથી આ જે છે એ શક્ય બને છે કે આવી ઘટનાનું જે છે કુદરતી ઘટનાનું જે છે આપણને જાણ મળી જાય 24 કલાક પહેલા 48 કલાક પહેલા જે છે આપણને માહિતી મળી જાય છે પણ અમુક કુદરતી ઘટના એવી જે છે માં એકનું જ એક્ઝામ્પલ આપણે આપ્યું છે એનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી શું એ ઘટનાનું પૂર્વાનુમાન કરવું શક્ય નથી કઈ ઘટના છે ભૂકંપ અત્યાર સુધી કોઈ બી વૈજ્ઞાનિક એવું કારણ શોધી શક્યા નથી એટલે કારણ તો ખબર છે પણ એક્ઝેક્ટ કોઈને ખબર નથી કે આ જગ્યાએ આ સમયે કે આ 24 કલાકમાં કેટલા સમયમાં ભૂકંપ થઈ શકે છે હું કેટલા સમયમાં આ અમુક જગ્યા છે જ્યાં વારંવાર ભૂકંપના આંચકા આવતા હોય અમુક જગ્યા એવી છે જ્યાં વારંવાર જે છે ભૂકંપના આંચકા આવતા હોય તો શું કે એ જગ્યાને હોટસ્પોટ જાહેર કરી દીધું હોય કેવું કે વારંવાર જશે ભૂકંપના આંચકા આવતા હોય છે પણ એ બી એ માહિતી નો મળે છે કે આંચકો ભૂકંપ ક્યારે આવવાનો છે ભૂકંપનો આંચકો જે છે ક્યારે આવવાનો છે એની કોઈને બી માહિતી હોય નહીં અને ભૂકંપના લીધે જે છે ભૂકંપના લીધે સૌથી વધારે નુકસાન થાય શેના લીધે ભૂકંપના લીધે મનુષ્યના જીવનમાં સૌથી વધારે નુકસાન થાય
પણ ભૂકંપ આપણે એટલા બધા આવ્યા નથી, એટલા બધા મોટા નાના નાના આંચકા જ હોય. જો આજો તાંબાની પ્લેટ જે છે અને વીજળીનો વાયર જે છે કે ધાતુનો તાર છે કે એવી રીતે જો ઉપર લગાડ્યો છે, જો ઘર એક ચડો ઉપરના ભાગે એક ચડો જે છે જમીનમાં શું દાટી દીધો છે, જો અહીંયા તાંબાનો તાર છે, વિદ્યુતનો તાર છે, પાછળનો ઘર છે ને એને સુરક્ષા, કે આજુબાજુ વીજળી થઈ હોય તો એ પેલા ક્યાં જાય વીજ પાર, એ તારમાં જતો રહે, ક્યાં જાય એ તારમાં જ વીજ પાર જતો રહે છે. એટલે મોબાઈલ ફોનના જે ટાવર જે છે આપણને અમુક અંશે જે છે એ બી બચાવે છે આપણે વીજળી, બરોબર. આપણે ભૂકંપની વાત કરતા હતા, જો કે એક કુદરતી ઘટના એવી પણ છે જેના વિશે ચોકસાઈથી પૂર્વાનુમાન કરવું શક્ય નથી, તે ભૂકંપ છે. તે મોટા પાયે જાનહાનિ તથા સંપત્તિનું નુકસાન કરી શકે છે. ભારતના ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબર 2005 ના રોજ એક મોટો ભૂકંપ આવ્યો. ઉરી અને તંગધાર ગામમાં 8 ઓક્ટોબરે 2005 ના રોજ એક મોટો જે છે ભૂકંપ આવેલો હતો. એ પહેલા જો આપણે એ પહેલા ગુજરાતમાં હતો, તમને તો યાદ, તમે તો યાદ નહીં, તમે તો હશો બી નહીં. આઈ થિંક એ પહેલા 2026 જાન્યુઆરી 2001 ના રોજ મોટો ભૂકંપ છે ગુજરાતના ભુજ જિલ્લામાં. ક્યારે? 26 જાન્યુઆરી 2001 ના રોજ. હા, મોટો ભૂકંપ છે ગુજરાતના ભુજ જિલ્લામાં આવેલો. આ ભૂકંપ આવેલો છે ગુજરાતના ભુજ જિલ્લામાં. ક્યાં? ગુજરાતના કચ્છના ભુજ જિલ્લામાં. ગુજરાતના ભુજ જિલ્લામાં એટલે જે કચ્છ આપણે કહીએ ને, અહીંયા થોડીક મિસ્ટેક છે. ગુજરાતમાં જે કચ્છ હોય ને, કચ્છ આપણને ખબર કચ્છ જિલ્લો છે, તેના ભુજમાં, એટલે ભુજ જે છે ત્યાં ભૂકંપ જે છે આવેલો છે. એ જગ્યાએ ભૂકંપ આવ્યો ને એનો આંચકા જે આખા સમગ્ર ગુજરાતમાં મોટા ભાગે સૌરાષ્ટ્રમાં અમદાવાદ સાઈડ મોટા ભાગે બધાને આંચકા જે છે ઈ લાગ્યા હતા. અને અમદાવાદમાં એ ઘણું નુકસાન થયું. અમદાવાદમાં એ ભૂકંપના કારણે ઘણી બધી બિલ્ડિંગો પડી ગઈ હતી. અમદાવાદની વાત કરું છું, અમદાવાદમાં ભૂકંપના કારણે ઘણી બધી બિલ્ડિંગો પડી ગયેલી હતી. પછી આપણે બી સૌરાષ્ટ્રમાં બી એ બધી મોટા ભાગે આંચકા લાગ્યા હતા. અને એ મોટા ભાગે બધાના ભૂકંપના મોટો ભૂકંપ હતો એટલે બધાના ઘર બર શું થાય, કાચા મકાન બધા બનાવેલા પડી જાય. શું થાય? કાચા મકાન બનાવેલા હોય કે મકાન જૂનું અને જર્જરિત થઈ ગયું હોય બધા શું થાય, પડી જાય છે. ભૂકંપનો થોડો આંચકો આંચકો બી આવે તો શું થાય, એ મકાન જે છે ધરાશય ધરાશય થઈ જાય, જમીનમાં પડી જાય છે. અને સૌથી વધારે નુકસાન પણ માણસોને જે છે એ કુદરતી ઘટના ભૂકંપથી થાય છે. ઓકે, તો આ બે ભૂકંપ યાદ રાખજો. 2005 માં ક્યાં આવ્યો હતો? ઉરી અને તંગધાર માં 8 ઓક્ટોબરે અને 26 જાન્યુઆરી 2001 ના રોજ ભૂકંપ આવેલો હતો કચ્છ જિલ્લાના ભુજમાં. ઓકે, જો તમારા માતા પિતાના આ ભૂકંપમાં થયેલી જાન માલની ખુવારી વિશે પૂછો તે દિવસોના સમાચાર પત્રો કે સામાયિકમાં ભૂકંપો દ્વારા તમે માહિતી મેળવી શકો છો. થયેલ નુકસાન થોડાક ચિત્રો એકઠા કરો ભૂકંપ દરમિયાન અને પછીના લોકો વેદના વર્ણવતો ટૂંકો અહેવાલ તૈયાર કરો. હું એક ટૂંકો અહેવાલ જે છે તૈયાર કરવાનો છું. ટૂંકો અહેવાલ તૈયાર ના કરો તો વાંધો નહીં, તમે ફિફ્થ સ્ટાન્ડર્ડ ની બુક માં જોઈ લેજો. આસપાસની ફિફ્થ સ્ટાન્ડર્ડ ની જે છે આસપાસની બુક છે ને એમાં આ આખા જે છે એક ચેપ્ટર છે, આખું ચેપ્ટર છે. કચ્છમાં જે ભૂકંપ આવેલો છે ને એનું જે છે આખું ચેપ્ટર છે, તમે ચેક કરજો. બરોબર, શાળા મિત્રો હોય ને તમારી પાસે, તમે ચેક કરજો અને રીડ કરજો. એમાં સમાચાર પત્ર નું બી એક આવેલું છે, એ બી રીડ કરજો એટલે તમને આઈડિયા આવશે કે કેટલું નુકસાન થયેલું, કેટલી બિલ્ડિંગો પડી ગયેલી. અથવા તમારા વડીલ હોય છે, તમારા મમ્મી પપ્પા હોય છે, એને સારી રીતે યાદ છે, એને પૂછો તમે. બરોબર,
એને બી સારી રીતે યાદ હશે, એને પૂછો તમને, એને માહિતી હશે. તો ભૂકંપ શું છે, એ આવે ત્યારે શું થાય છે, તેની અસરોને ઘટાડવા શું કરવું જોઈએ, આ એવા થોડા પ્રશ્નો છે જેની આપણે નીચે ચર્ચા કરીશું. જો ભૂકંપ શું છે, પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું. એ પહેલા હું તમને એક વસ્તુ બીજી સમજાવી દઉં. પૃથ્વી જે છે સૂર્યમંડળનો એક સભ્ય છે, બરાબર, એક ગ્રહ છે. તો પૃથ્વી જે છે સૂર્યનું શું છે, ગુરુત્વાકર્ષણ વધારે. સૂર્યનું ગુરુત્વાકર્ષણ કેવું છે, સમજાશે ને ગર્લ્સ? હેલો, હા સર, અવાજ આવે છે? બરોબર સમજાય છે ને? હા. ઓકે, તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ વધારે છે એટલે બધા ગ્રહો શું કરે છે, એની જે ફરતે ફરે છે, પરિક્રમણ કરે છે, બરોબર. તો પૃથ્વી બી શું થાય, એની ફરતે ફરે છે. પૃથ્વી તમને ખબર છે સૂર્યની ફરતે એક ચક્કર 365 દિવસ જે છે એ પૂરું કરે છે. 365 દિવસ અને 6 કલાક. ઓકે, કેટલું? 365 દિવસ અને 6 કલાક. એટલે જ પેલો એક દિવસ વધારે આવે 4 વર્ષે, ખબર છે ને? ફેબ્રુઆરીમાં 29 દિવસ આવે 4 વર્ષે. આઈડિયા છે કે નહીં? લીપ વર્ષ કહેવાય. ઓકે, એટલે જે છે 365 દિવસ અને 6 કલાક જેટલો સમય લે છે. તો પૃથ્વી જયારે સૂર્યની ફરતે ફરે છે, આખી પૃથ્વી શું થાય, સૂર્યની ફરતે જે છે ફરે છે, એની સાથે સાથે પૃથ્વી જે છે પોતાની ધરી પર બી ફરે છે. શું થાય છે, એની સાથે પૃથ્વી શું પોતાની ધરી પર બી ફરે છે. એટલે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, આખી પૃથ્વી, એટલે મીન્સ કે આપણે બી ફરીએ છીએ. આપણે ક્યાં છીએ? આપણે જમીન પર છીએ. પણ આ જમીન બી ફરે છે, આપણે બી ફરીએ છીએ. પણ આપણને એવો અહેસાસ થતો નથી કે આપણે લાગતું નથી કે આપણે ફરીએ છીએ. આપણને એમ લાગે કે સૂર્ય ઉગે છે ને આથમે છે, પણ સૂર્ય એની જગ્યાએ જ છે. શું છે, સૂર્ય જે છે એની જગ્યાએ જ છે, પણ પૃથ્વી જે છે 24 કલાકનો સમયગાળો લઈ કે પોતાના ધરી પર ફરવાનો. એટલે આપણને એવું લાગે છે સૂર્ય ઉગે છે ને આથમે છે, કે સૂર્ય એની જગ્યાએ જ છે. પણ આપણી પૃથ્વી જે છે ફરે છે. પૃથ્વી ફરે છે એટલે પૃથ્વીના દરેક ભાગ ફરતા હોય છે, એની અંદર રહેતા વસ્તુઓ જે છે, આ છે, તે છે, મનુષ્ય, બધી વસ્તુ જે છે ફરતી હોય. તો આ જમીન બી ફરતી હોય છે, અને જમીન છે ને સળંગ નથી. સળંગ એટલે કોઈ વસ્તુ જે છે આપણે કહીએ ને સળંગ શબ્દનો, કે એક એક ધારું હોય કે આમ સળંગ હોય, એ સળંગ નથી, ટુકડામાં વિભાજિત છે, પ્લેટોમાં. શું કહીએ આપણે, પ્લેટોમાં શું છે, વિભાજિત છે, મોટા મોટા ટુકડામાં, મોટી મોટી પ્લેટો. પ્લેટોમાં તમને આઈડિયા છે, મોટી મોટી પ્લેટોમાં જે છે વિભાજિત છે, એટલે સળંગ નથી. એટલે બધી જગ્યાએ સરખી અને જોઈન્ટ નથી. કહેવાનો મતલબ એ, આ જમીન છે જે એ બધી જગ્યાએ સરખી અને જોઈન્ટ નથી. અંદર બી જમીનની અંદર બી મોટા ભાગે છે આ પ્લેટો જે છે સરખી અને બધી સાથે જોઈન્ટ નથી, એક ટુકડામાં વિભાજિત છે. અને એવી પૃથ્વીના ભ્રમણના કારણે જે છે સતત ગતિમાનમાં છે. આપણે બી સતત ગતિમાં છીએ, અને પૃથ્વીના ભ્રમણના કારણે જે છે એ પ્લેટો બી સતત ગતિમાં છે. હવે આ એક વાક્ય યાદ રાખજો, અહીંથી મેં અધૂરું મૂક્યું છે. હવે આવું ક્યારેક આવશે, હમણાં પોઈન્ટ આવશે ત્યારે તમને પૂરું કરાવું છું. બસ, તો શું કીધું છે, પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું ભૂકંપ છે, જે ખૂબ મોટા સમય સુધી થાય છે. પૃથ્વીના પેટાળમાં ખૂબ ઊંડે થતા વિક્ષોભને કારણે તે થાય છે. ભૂકંપ આખી આખી પૃથ્વી પર દરેક સમયે થાય છે. તેઓ નોંધાતા પણ નથી. આ કઈ જગ્યાએ? કાશ્મીરનો ભૂકંપ છે, ઉરી અને તંગધારનો છે ને. જો કેટલી મોટી બિલ્ડિંગો પડી ગઈ છે, ઉરી અને તંગધારનો જે છે કાશ્મીરનો જે છે ભૂકંપ છે, એટલે તેને નોંધી શકાય નહીં પણ નથી. મોટા ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. મોટા ભૂકંપ જે બહુ ઓછી વાર થતા જોવા મળે, ક્યારેક ક્યારેક થતો. બસ આ લાસ્ટમાં આપણે 26 જાન્યુઆરીમાં થયો, એ આપણે ગુજરાતમાં મોટા મોટો ભૂકંપ, અને ભારતમાં જે છે 2005માં કાશ્મીરમાં આવ્યો એ મોટા ભૂકંપ, પછી આવ્યા નથી. ભૂકંપ ખૂબ ઓછી વાર થતા જોવા મળે છે. તેઓ ઇમારતો, પુલ, ડેમ,
તથા મનુષ્યને ખૂબ મોટા પાયે નુકસાન કરે છે. ભૂકંપ તો પૃથ્વીની સપાટી પર દરેક વસ્તુ બધી વસ્તુ આવી જાય પૃથ્વીની સપાટી પર. આપણે બધી વસ્તુ જે બનાવી હોય, ઇમારત બનાવીએ, ડેમ બનાવીએ, આ છે તે છે, બધું ક્યાં આવી જાય પૃથ્વીની સપાટી ઉપર, એટલે બધાને મોટા પાયે નુકસાન કરે છે. તેઓ જાનમાલની મોટી ખુવારી થાય છે. ભૂકંપને લીધે પૂર, ભૂસ્ખલન એટલે ગાબડા પડવા એમ જમીનમાં, અને સુનામી આવે છે, એટલે સુનામી આવે છે ભૂકંપને લીધે, તો દરિયાને જમીન નીચે હોય એમાં ભૂકંપ થાય છે, ભૂકંપના લીધે સુનામી આવી શકે છે. હિંદ મહાસાગરમાં 26 ડિસેમ્બર 2004 ના રોજ ખૂબ મોટી સુનામી આવી હતી. દરિયા કિનારા તમામ પ્રદેશો ખૂબ મોટા નુકસાન વહેતું. શું આવ્યું હતું? મોટી જે છે સુનામી, એટલે દરિયાનું પાણી જે છે દરિયાના વિસ્તારમાં, આગળના વિસ્તારમાં બધે શું થાય, ફરી વળે. શું થાય? બધી જગ્યાએ ફરી વળે છે, સુનામી કહેવાય છે. એટલે આ છે ના ભૂકંપના કારણે જે છે સુનામી આવી શકે છે. દુનિયાનો રેખાંકિત નકશો લ્યો. ભારતના પૂર્વ કિનારો તથા અંદામાન નિકોબાર ટાપુઓ દર્શાવો. હિંદ મહાસાગરની આજુબાજુ રહેલા અન્ય દેશો કે જ્યાં નુકસાન થયું હોય તે દર્શાવો. તમારા વડીલો કે અડોશ પડોશમાં ભારતની સુનામીના લીધે થયેલી બરબાદીની માહિતી મેળવો. આ ભૂકંપની વાત છે કે ભૂકંપ જે છે આપણને એટલા પાયે જે છે નુકસાન કરી શકે છે, એના લીધે સુનામી આવી શકે છે, અને સૌથી વધારે આપણને નુકસાન કરી શકે મનુષ્યનો તો એ ભૂકંપ છે. હવે ભૂકંપ આવે છે કેવી રીતે? ખબર તો રહેવા નથી કે આ જગ્યાએ ભૂકંપ આવવાનો છે. એ માહિતી તો આપણે નોંધી શકાતા નથી. એ માહિતી આપણને મળશે નહીં કે આ જગ્યાએ જે છે ભૂકંપ આવશે. તો હવે જો અહીંયા એક પોઈન્ટ લઈ લઈએ જોડે સમજશે. ભૂકંપ શાથી થાય છે? મારા દાદી મને કહેતા કે પૃથ્વી બળદના શિંગડા પર સંતુલિત કરેલી છે, અને જ્યારે બળદ તેની બીજા શિંગડા પર ફેરવે ત્યારે ભૂકંપ આવે છે. આ કઈ રીતે સાચું માનવું? એટલે આવું કઈ સાચું હોય નહીં. પ્રાચીન સમયમાં લોકો ભૂકંપના સાચા કારણની ખબર ન હતી. તેમના વિચારો પણ ખૂબ ઓજાની દાદીની માફક જે છે પૌરાણિક કથાઓ પર આધારિત હતા. આવી જ કાલ્પનિક બાબતો દુનિયાના બીજા ભાગોમાં પણ પ્રચલિત હતી. એટલે બધાને એવું લાગતું કે આવી રીતે જે ભૂકંપ થાય છે પૃથ્વી જે છે એ બળદના શિંગડા ઉપર છે, શિંગડાને શિંગડા જે છે એ પૃથ્વીની એક બાજુ બીજી બાજુ બળદ ફેરવે તો ભૂકંપ, એવું કઈ હોય નહીં. બરોબર, પૃથ્વીની અંદર શું ખલેલ પહોંચાડી શકે? જે આપણે જાણીએ છીએ કે પૃથ્વીના સૌથી ઉપરના પડ જેને પોપડો કહીએ છીએ તેની અંદર ખૂબ ઊંડાણ થતા વિક્ષેપણને લીધે ધ્રુજારી થાય છે. જો પેલા પોપડો આવે પછી જમીનનું આવરણ આવે, પછી આવે બહારનું પોપડ અને અંદરનું પડ, અંદરનું પડ પછી બહારનું પડ અને આવરણ અને પોપડો, આ એટલા જે છે પૃથ્વીના સ્તરો છે, ભાગ જે છે કે પહેલો ભાગ જે છે માટીનો છે, પછી એમાં જે છે મોટા ભાગે ધાતુઓનો જે છે ભાગ છે. 60 થી 100 કિલોમીટર સુધી જે છે એ પૃથ્વીના ઊંડે જાવ તો માટીનો છે. શું છે? પૃથ્વીનો પોપડો શેનો છે? આ પોપડો આવરણ શેનો છે? માટીનો છે. પછી કઈક 100 થી 200 કિલોમીટર જેટલું અંદાજ શું બને? ધાતુનું હશે. શું એ પણ જે છે શેનું બનેલું છે? આવરણ ધાતુનું બનેલું છે. પછી લાવારસ છે, મેગમા જેને આપણે કહીએ ને પૃથ્વીના અંદરના ભાગમાં શું છે મેગમા છે, લાવારસ છે, અંદર બહુ જ ગરમી છે પૃથ્વીના અંદરના. પૃથ્વીની સૌથીનું બહારનું પડ સળંગ નથી. શું છે? એક સરખું બધા સાથે જોઈન્ટ નથી, સળંગ નથી, તે ટુકડાઓમાં વિભાજિત થયેલું. શું છે? ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કે તમે તકતી કહી શકો. શું કહી શકીએ? દરેક ટુકડાને આપણે પ્લેટ કહી શકીએ કે તમે તકતી કહી શકો છો. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જો કીધું ને તમને પૃથ્વી જેમ ગતિમાં છે ને આવરણો બી ગતિમાં હોય, જમીન બી ગતિમાં હોય. આ પ્લેટો જે સતત કેવી હોય છે? ગતિમાં હોય છે. આ પ્લેટો સતત ગતિમાં હશે. જો થોડીક પ્લેટો દર્શાવી છે, યુરેશિયન પ્લેટ છે, એર્બિયન પ્લેટ છે, પછી ભારતીય પ્લેટ છે. જો આવી રીતે જે છે મોટી મોટી પ્લેટો છે જમીનની, કે આવી જે શું છે તકતીઓ છે, પ્લેટો જે છે જમીનના જે છે ભાગો છે, જો એ દર્શાવ્યું છે. આ જે છે માર્ક કર્યું છે, સ્ક્વેર કર્યું છે, એ આપણી શું છે ભારતીય પ્લેટ છે. બતાવ્યું છે સ્ક્વેર કર્યું, શું કર્યું છે એ આપણી ભારતીય પ્લેટ છે. જો આ બધું જે છે પૃથ્વી શું છે, શું હેલો
આ બધી જે છે એ પૃથ્વીની તકતીઓ છે, પ્લેટો છે. ઓકે, એટલું આપણે રાખશું અહીંથી. ઓકે, અહીંથી આપણે બાકી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં જે છે આ ચેપ્ટર પૂરું થઈ જશે. वच्चे वच्चे को माइक